तो आज मुद्दे वधु विगते चर्चा करवा माटे आपणी साथे जोड़ाई चुक्या छे कांग्रेसना युथ कांग्रेसना राष्ट्रीय प्रवक्ता कपिल देसाई अने तेमनी साथे आपना मिहिर पटेल आप बने नु स्वागत छे। कांग्रेसना नेता कपिल भाई जेवी रीते कही रह्या छे के सरकारे आ एक मजाक करी छे, ग्रेड पे नथी परंतु लॉलीपॉप छे, तेने आप केवी रीते लई रह्या छो? बहु साची बात ए छे के आ प्रजा लक्षी जाहेरात करता चूंटणी लक्षी जाहेरात मने वधारे लागे छे। અને આવી મજા પહેલી વાર આ મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય એવું તો છે નહીં। છેલ્લા 27 વર્ષના શાસનકાળમાં એમને જનતા સાથે મજાક જ કરી છે, એ પછી 15 લાખ રૂપિયા આપવાની લોલીપોપની વાત હોય કે પછી હમણાં જે નવી જાહેરાત કરી એની વાત હોય। પણ સમજવાની વાત એ છે કે જો ખરેખર તમે પોલીસ કર્મીઓ માટે સારું ઈચ્છો છો તો કેટલીય પડતર અરજીઓ છે, કેટલાય પડતર પ્રશ્નો છે પોલીસ કર્મીઓના આરોગ્યને લઈને, પોલીસ કર્મીઓની મહિલા પોલીસ કર્મીઓના સ્ટે રૂમને લઈને। એ એક પોલીસ સ્ટેશનમાં એક જે મહિલાઓ માટે સ્પેશિયલ રૂમ બનાવવામાં આવે એના માટે લઈને આવી ઘણી બધી હજારો અરજીઓ છે, એના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। પોલીસ કર્મીઓના ચોક્કસ ડ્યુટી આર્સને લઈને, ચોક્કસ રજાઓને લઈને આ બધી અઢળક બાબતો છે કે જેના ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ ખરેખરમાં, જો એ પોલીસ કર્મીઓનું સારું ઈચ્છતા હોય તો। પરંતુ એમને એમ થયું કે અરવિંદ કેજરીવાલજીએ જયારે જાહેરાત કરી ત્યારે લાખો પોલીસ કર્મીઓના તમે સ્ટેટસમાં જુઓ તો અરવિંદ કેજરીવાલજીની સ્પીચ હતી, દરેકના સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલજીની સ્પીચ હતી। તેથી આ મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને એમ થયું કે આ મુદ્દો બહુ સેન્સિટિવ બની શકે એમ છે, અને જો અરવિંદ કેજરીવાલજી જો ભૂલે ચૂકે આ પોલીસ કર્મીઓનો હાથ પકડશે, એમના બેલી બનશે, તો ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર જશે અને ભાજપને નુકસાન થશે, આવું સ્પષ્ટ એમને દેખાતા એમને ચૂંટણી લક્ષી જાહેરાત કરી દીધી। મને આનંદ છે કે મારા વરિષ્ઠ નેતા આદરણીય અરવિંદ કેજરીવાલજી કોઈ મુદ્દો ઉઠાવે અને એક વાર એ મુદ્દા ઉપર વાત કરવાથી જો આ ચાલુ સરકાર, આ ભાજપ સરકાર 550 કરોડ રૂપિયા જેવી મહામૂલી રકમ જો પોલીસ કર્મીઓ પાછળ વાપરતી હોય તો મને આનંદ છે અને મને ગર્વ છે મારા નેતા ઉપર। પરંતુ મારે પોલીસ કર્મીઓને, જેટલા પણ તમારા માધ્યમથી આપણને જોઈ રહ્યા છે, દરેકને મારે એક કોન્ફિડન્સ અપાવવો છે, એક ખાતરી અપાવી છે કે વધારે હવે તમારે વધારે સમય ચિંતા કરવાની જરૂર નથી। 3 મહિના જેટલો સમય છે જેમાં તમારે સંઘર્ષ કરવાનો છે, તો મારી વિનંતી દરેકને કે આ 3 મહિના આ તાનાશાહી સામે આપણે સૌ ઉભા રહીને સૌ સાથે મળીને લડીશું, અને 3 મહિના પછી જયારે જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે દરેકે દરેક વાયદા જે આમ આદમી પાર્ટીએ કર્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યા છે, એ પૂરા કરીશું। અને માત્ર પોલીસ કર્મીઓ નહીં, કહી રહ્યા છો અત્યારે કે 3 મહિના પછી જો અમારી સરકાર બની તો આ બધા જ વાયદા પૂરા કરવામાં આવશે, પરંતુ અત્યારે સ્ટેન્ડ શું રહેશે તમારો, હવે આગામી સમયમાં કેવા પગલા લેવામાં આવશે? સરકારે તો જાહેરાત કરી દીધી, એક કોડી કોડ લગાડી દીધો સરકારે। જી બિલકુલ, સમજવાનું એ છે કે આવી ઘણી બધી જાહેરાતો ભૂતકાળમાં પણ આ સરકારે કરી છે પરંતુ એના ઉપર ખરા નથી ઉતર્યા, અને જ્યાં જ્યાં અમને લાગ્યું કે જ્યાં જ્યાં આ સરકાર ખરી નથી ઉતરી એમના વાયદાઓ ઉપર, ત્યાં ત્યાં આમ આદમી પાર્ટીએ દરેકે દરેક ગુજરાતની જનતા અને દેશની જનતા માટે સ્ટેન્ડ લીધું છે, આંદોલન કર્યું છે, અને આવનારા સમયમાં જરૂર પડશે તો અમે આંદોલન કરીશું, ધરણા કરીશું, એ વાતમાં કોઈ મિનમેક નથી। અમે ચોક્કસથી ગુજરાતની જનતાની સાથે અને પોલીસ કર્મીઓની સાથે ઊભા છે, એની સાથે સાથે પોલીસ કર્મચારીઓને જો કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો એ કદાચ જાહેર મંચ ઉપર આવીને ના કહી શકે, કારણ કે તમે જુઓ પોલીસ કર્મીઓ ઉપર FIR કરવામાં આવે છે, અલગ અલગ જગ્યાએ એમને ટ્રાન્સફર કરવામાં આવે છે, આ બધી હાલાકી એમને ભોગવવી પડે છે। પરંતુ હમણાં જ જો એક વાત કરું તો એક પોલીસ કર્મીના દીકરી, એ દીકરીએ અરવિંદ કેજરીવાલજીને પત્ર લખ્યો, અને એ પત્ર દ્વારા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલજીએ પત્ર વાંચ્યો, અને પત્ર વાંચીને એમને ગેરંટી આપી કે અમારી સરકાર બનશે તો અમે આ તમારી પ્રોબ્લેમ છે દૂર કરીશું, અને આપ્યા પછી તરત સરકારે પગલાં લીધા એના ઉપર। એટલા માટે હું કહું છું કે જો તમે કોઈ જાહેર મંચ પર આવીને નથી કહી શકતા તો ઘણા બધા માધ્યમો તમારી પાસે છે, આમ આદમી પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ્સ છે, અરવિંદ કેજરીવાલજીના ઓફિશિયલ હેન્ડલ્સ છે, ગોપાલ ઇટાલિયા સાહેબના ઓફિશિયલ હેન્ડલ છે, ઇનફેક્ટ મને પણ તમે એ વાતની જાણ કરો, ચોક્કસથી અમે તમારા પક્ષે ઊભા રહ્યા છીએ, ઊભા રહીશું, અને એના માટે અમે તત્પર છીએ તમારી સેવા કરવા માટે ઓલવેઝ। કોંગ્રેસ પાર્ટીએ આજથી 1 વર્ષ પહેલા અમારા પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબે જાહેરાત કરી હતી, 4 મહિના પહેલા અમારા જગદીશભાઈ ઠાકોર અમારા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે ગુજરાતના તમામ પોલીસ કર્મીઓના તમામ પ્રશ્નોને હલ કરવામાં આવશે, 2800 ગ્રેડ પે આપવામાં આવશે,
આ વાત અમે કરી રહ્યા છે અને આ મેહરભાઈ આવીને વાત કરે અને કોઈ સ્ટેટસ જી મેહરભાઈ આપનો પક્ષ એનાથી જસ્ટ ન લેવો જોઈએ બહુ જોરદાર વાત કરી કપિલભાઈ એ. કપિલભાઈ ને કદાચ ખબર નહીં હોય કે આ મુદ્દો એક વર્ષથી નહીં છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે અને છેલ્લા 16 વર્ષથી અમારા પ્રદેશ અધ્યક્ષ જયારે ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ નહોતા ત્યારના મુદ્દે લડી રહ્યા છે બરાબર. અને બીજી વાત જો કોંગ્રેસે કંઈ કરી લીધું હોત તો જે પોલીસ કર્મીઓના સ્ટેટસમાં જે અરવિંદ કેજરીવાલજીના જે ક્લિપ હતી એ ક્લિપ કદાચ ના આવી હોત. જો અરવિંદ કેજરીવાલજીથી આ ના થયું હોત તો વાંધો નહીં, હું નીલમબેનને આ વાતનો પૂરેપૂરો જશ નીલમબેન મકવાણાને આપું છું અને એમના જેવા હજારો લાખો પોલીસ કર્મીઓને હું જશ આપવા માંગુ છું. અમારી નિયતમાં ખોટ નથી પણ 27 વર્ષથી જો તમે વિપક્ષમાં બેઠા હો તો તમે ઈડી તમારા ઘરમાં આવી જાય અને તમે ધરણા કરો તો 27 વર્ષથી ગુજરાતમાં કેટલું ખોટું થયું છે અને તમે કેટલા ધરણા કર્યા છે એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો 15 દિવસ સુધી જેલમાં રહ્યા છે એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. આમ આદમી પાર્ટીના લડાયક કાર્યકરો 15-20 દિવસ સુધી જેલમાં રહ્યા છે એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. અને આમ આદમી પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે ખાલી બોલ બચે નહીં, તમારી પાસે ચાન્સ હતો, તમે શું કર્યું? તમે અત્યારે મોટા મોટા વાયદા કરી રહ્યા છો બરાબર, 27 વર્ષથી તમે સત્તામાં છો સાહેબ, 27 વર્ષથી સત્તામાં છો, 27 વર્ષથી વિપક્ષમાં છો, તેમ છતાં તમારા વિપક્ષના નેતાની જે મિલકતમાં 10 ગણો વધારો કેવી રીતે થયો મને એ કહો. તમારા એમએલએ તમારા એક ધારાસભ્ય આરટીઆઈ કરી હોય એ કેવી રીતે થયું તમે મને એ જણાવો. કોંગ્રેસ નું કેવું છે હવે, એ હવે છે ને સુપડા સાફ થઈ ગયા છે એટલે હવે એમને 4-5 લોક જલારામ એમને મૂકી રાખ્યા છે કે વારા પરથી વારા એક એક વોર્ડ ના કાર્યાલયને લોક મારતા 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 છેલ્લે ગુજરાત પ્રદેશનું કાર્યાલય કોંગ્રેસ કાર્યાલયને લોક મારવાનું છે અને પછી જે એમનું જે નેશનલ કાર્યાલય છે એને ધીરે ધીરે એને પણ સરસ મજાનું જલારામનું લોક મારવાનું છે એટલે કોંગ્રેસને અત્યારે આ બધું લાગશે. એ લોકો તડફડિયા મારી રહ્યા છે એટલે આ બધું બોલે એમાં કઈ નવાઈ નથી. પરંતુ આમ આદમી પાર્ટીની જયારે વાત આવે છે ત્યારે આમ આદમી પાર્ટીએ જે વાયદા કર્યા એ બધા વાયદા પૂરા કર્યા છે. જયારે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત હોય, જયારે સારું આરોગ્ય ફ્રી આપવાની વાત હોય કે શિક્ષણ ફ્રી આપવાની વાત હોય, હજારો તમે પંજાબમાં અમારી સરકાર બની છે તમે જોઈ લો, પંજાબમાં તમને ખબર જ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા જે વાયદાઓ 300 યુનિટના કર્યા હતા તે પૂરા કરવામાં આવ્યા છે. એટલે સમગ્ર દેશની અને ગુજરાતની આશાનું એક જ કિરણ છે આમ આદમી પાર્ટી અને કટ્ટર ઈમાનદાર અરવિંદ કેજરીવાલજી. એટલા માટે દરેક જનતાને મારી નમ્ર અપીલ છે અને ગુજરાતની 6 કરોડની જનતાને અપીલ છે કે છેલ્લા ખાલી 3 મહિના તાનાશાહી તમે સહન કરી લો. આમાં કેવું છે કે સરકાર ભાજપની અને વિપક્ષમાં કોંગ્રેસ છે. એક નાની વાત કરી દઉં આમાં કેવું છે કે સરકાર ભાજપની અને વિપક્ષમાં કોંગ્રેસ એક મહાભ્રષ્ટ અને એક દુષ્ટ આ બે થી ચાલતી ગુજરાત આ બંને લોકો ચલાવી રહ્યા છે. એટલે ભાજપને કઈ કહેવા જઈએ તો કોંગ્રેસને માઠું લાગે એટલે એમાં અબ્દુલ્લા કી સાદી મેં બેગાના દીવાના એના જેવું કઈક મને લાગી રહ્યું છે. એટલે કપિલભાઈ અને આખી કોંગ્રેસ કુદશે પણ વાંધો ને, કાલે ક્યાંક એવું ના જાય કપિલભાઈ કે તમે પણ અરવિંદ કેજરીવાલજીના હાથે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરતા હો. કપિલભાઈ જે રીતે આમ આદમી પાર્ટીના મિહિરભાઈએ એવું કહ્યું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે જેથી કરીને હવે સત્તામાં આવવા માટેનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપને મારો અવાજ આવી રહ્યો છે કપિલભાઈ? સત્તામાં નહીં વિપક્ષમાં બની રહેવાનો પ્રયત્ન છે મેડમ, મેડમ એમનો એમનો વિપક્ષમાં બની રહેવાનો પ્રયત્ન છે. બિલકુલ નેક્સ્ટ સ્ટેપ ગુજરાતની 6.5 કરોડની જનતા અને પોલીસ કર્મીઓ, ડોક્ટર્સ, જેટલા પણ લોકો, જેટલા પણ પ્રોફેશનના લોકો ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર રહી રહ્યા છે એમના માટે કટ્ટર ઈમાનદારીથી અને જોશથી, જુસ્સાથી, ખાલી વાયદો નહીં પરંતુ પરિણામલક્ષી કાર્યો કરવાના, જ્યાં જ્યાં એમને જરૂર પડે ત્યાં ત્યાં મિહિર પટેલ અને આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સંપૂર્ણપણે હાજર રહેશે અને ત્યાં આગળ ચોક્કસપણે એ લોકો
જે જે લોકોને ગુજરાતની જનતાને જ્યાં જ્યાં તકલીફ પડી રહી છે ત્યાં ત્યાં એમને સપોર્ટ કરશે, એમના માટે સ્ટેન્ડ લેશે, જો જરૂર પડશે તો આંદોલન કરીશું, અને આંદોલન સમગ્ર રાજ્યવ્યાપી આંદોલન કરીશું, સમગ્ર દેશવ્યાપી આંદોલન કરીશું. પરંતુ છેલ્લા તમે ઘણા સમયથી જુઓ, આમ આદમી પાર્ટીની હજી ગુજરાતમાં સરકાર પણ નથી, પરંતુ 27 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર છે. સમગ્ર ગુજરાતની વાત કરું તો એ કોર્પોરેટર જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે, એક એક મુદ્દા, એ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને બધા કોર્પોરેટરોને આઈફોન આપવાની વાત હોય તો એ આઈફોન નહીં લેવાનો સૌથી પહેલો વિરોધ કરેલો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ, જેથી કરીને 80,000 લાખ રૂપિયાના આઈફોન કોઈ કોર્પોરેટરોને આપવામાં નથી આવ્યા, અને તેનાથી અઢળક પૈસા બચ્યા છે. આવા અઢળક કામો અને અઢળક જ્યાં પૈસા વેડફાય છે, એ પૈસા વેડફતા બંધ કર્યા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ અને જનપ્રતિનિધિઓએ. એ ઉપરથી સાબિત થાય છે કે જો આમ આદમી પાર્ટીને સરકારનો જંગી જે જનતા છે એમનો જંગી બહુમત મળવાનો છે, અને જે રીતે જનતા જંગી બહુમતથી અમને સરતાજ પહેરાવશે, એ જ રીતે ગુજરાતની જનતાને અમે અમારા સર આંખો પર રાખીને તન મન અને ધનથી એમની સેવા કરીશું, અને એ જ અમારું લક્ષ્ય છે. જી ચોક્કસ, હવે મુદ્દો સાફ થઈ ગયો છે. આમ આદમી પાર્ટી એક તરફ આ મુદ્દાને લઈને કહી રહી છે કે અમે આગામી સમયમાં જોરશોરથી પોલીસ ગ્રેડ પે નો મુદ્દો જે છે તેને ઉઠાવવામાં આવશે, કારણ કે સરકારે મોટા ભાગની માંગણીઓ જે છે તે સ્વીકાર કરી નથી. બીજી બાજુ કોંગ્રેસ પણ આવું કહી રહી છે. ભાજપે તો વચનોની લાહણી કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને આપ જે છે તે મોટા મોટા વચનો આપી રહી છે, કહી રહી છે, પરંતુ ખરેખર આની વચ્ચે જો કોઈ પીસાઈ રહ્યું હોય, ભોગ બની રહ્યો હોય, તો એ છે એવા પોલીસ કર્મચારીઓ કે એમના પરિવારજનો જેમને ખરેખર આ વસ્તુની જરૂર છે, તેમના માટે શું કરશો જો તમે સત્તામાં આવ્યા તો પણ અને ન આવ્યા તો? જી બિલકુલ, જે પ્રકારે અરવિંદ કેજરીવાલજીએ વાત કરી છે, સૌથી પહેલા પોલીસ કર્મીઓની વાત કરી લઉં. જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે જો અમે સત્તામાં આવ્યા, આમ આદમી પાર્ટી સત્તામાં આવે છે, તો દરેક રાજ્યોમાં ભારતના જે રાજ્યમાં સૌથી વધારે પોલીસ કર્મીઓનો પગાર હશે એ પગાર ગુજરાતના પોલીસ કર્મીઓમાં લાગુ કરવામાં આવશે. તેમની સાથે સાથે અઢળક સુવિધાઓ અરવિંદ કેજરીવાલજીની સરકાર અને આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતની જનતાને આપવા ઈચ્છે છે અને આપશે. 100 જેટલા સરકારી કામો, એ પછી તમારે જન્મનો દાખલો કઢાવવાનો હોય, આધાર કાર્ડ બનાવવાનું હોય, કે કોઈ પણ પ્રકારનો જાતિનો દાખલો લેવાનો હોય, તો એના માટે તમારે ક્યાંય કોઈ કચેરીમાં જવાનું રહેશે નહીં, કોઈ લાઈનમાં ઉભું રહેવાનું રહેશે નહીં, કોઈ ઝેરોક્સો કઢાવવાની રહેશે નહીં. સરકારી એક માણસ તમારા ત્યાં આવશે, સ્કેનર મશીન લઈને આવશે, તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરશે, અને ત્યાં અને ત્યાં જ તમારા ઘરે આવીને 100 જેટલી સરકારી સુવિધાઓ તમને ઘરે આવીને હોમ ડિલિવરીમાં મળશે. એની સાથે સાથે રાશન કાર્ડ હોલ્ડરો જે છે એમને રાશનની કીટ હોમ ડિલિવરી મળશે, ઘરે બેઠા સારી ગુણવત્તાવાળું રાશન મળશે. એની સાથે સાથે જે પ્રકારે અમે પંજાબની અંદર 300 યુનિટ જેટલી વીજળી ફ્રી કરી, એ પ્રકારે ગુજરાતની અંદર પણ અચૂક માત્રામાં, અચૂક યુનિટમાં ગુજરાતની અંદર પણ અમે વીજળી મફત આપીશું. એનો રોડમેપ અમારી પાસે તૈયાર હશે. આવનારા દિવસોમાં અમે એ પણ જાહેરાત કરીશું. વાત કરી રહ્યા છીએ પોલીસ ગ્રેડ પે મુદ્દો જ આપણો મુખ્ય છે કે સરકારે તો જાહેરાત કરી દીધી, ભંડોળ પણ ફાળવી દીધું, ભથ્થા કહી દીધું, પરંતુ જે રીતે માંગ કરવામાં આવી હતી એ રીતે નથી મળ્યું. એ લોકોની જે વિવિધ 23 માંગણીઓ છે એ મોટા ભાગની ઠેરની ઠેર રહી છે. જી બિલકુલ, માંગણીઓ તો ઠેરના ઠેર જ છે, અને હજુ આ ફંડ ભંડોળ ફાળવવામાં આવ્યું એ હજી ફાળવવામાં આવ્યું છે, ક્યારે એના ઉપર અમલ કરવામાં આવશે એની કોઈ અચૂક ડેટ હજી સરકારે આપી નથી. એટલે સૌથી પહેલા તો એ જોવાનું રહેશે કે આ ક્યારથી અમલી કરવામાં આવશે, ક્યારે વાપરશો. તમે જુઓ, ભૂતકાળમાં પણ આ સરકારે કેટલા અઢળક રૂપિયા ફાળવ્યા છે, પરંતુ એ વપરાયા નથી. એટલે બહુ મોટો ફરક છે કે ઓન પેપર રૂપિયા ફાળવવા, અને બહુ મોટો ફરક છે એ રૂપિયા જનતા સુધી પહોંચવા અને વપરાવવા યોગ્ય કામ માટે. એટલે સૌથી પહેલા તો એ જોવાનું છે કે આ ક્યારે આનો વપરાશ શરૂ થશે અને ક્યારે આના ઉપર અમલ કરવામાં આવશે, અને જો અમલ કરવામાં નહીં આવે તો સતત અવિરત આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક પોલીસ કર્મીઓની પડખે ઉભો રહેશે, અને સરકારને સતત યાદ કરાવતો રહેશે કે તમે આવી કંઈક જાહેરાત કરી છે એના ઉપર અમલ કરો. એની સાથે સાથે બીજા જે પડતર પ્રશ્નો એમના એમ રહ્યા છે, એ પડતર પ્રશ્નો ઉપર પણ અમે ગુજરાત સરકારને, ચાલુ સરકારને ફરજ પાડીશું કે એના ઉપર પણ ધ્યાન આપે અને પોલીસ કર્મીઓના હિતમાં આગળ કામ કરે. જી ચોક્કસ, સમીરભાઈ અમારી સાથે જોડાયા એટલે સરસ માહિતી આપીને ડિસ્કશનમાં સહભાગી થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.